દેશભરમાં 5 રાજ્યોમાં ચૂંટણી યોજાઈ રહી છે અને તે અલગ અલગ ચરણમાં ચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે 2 ચરણની ચૂંટણી પૂર્ણ થઈ છે અને હજુ 6 ચરણની ચૂંટણીઓ બાકી છે. 6 રાઉન્ડ બાકી છે. પશ્ચિમ બંગાળના 6 રાઉન્ડની ચૂંટણી બાકી છે ત્યારે રાજકીય પક્ષોનો ધમધમાટ શરૂ જોવા મળી રહ્યો છે. ત્યારે બીજી તરફ કોરોનાની લહેર પણ આવી છે. મહારાષ્ટ્રથી લઈને ગુજરાતમાં અને દિલ્હીમાં પણ કોરોનાની લહેર જોવા મળી રહી છે, જેથી કરીને દિલ્હીમાં પણ શાળાઓ અને ઓનલાઈન શિક્ષણ શરૂ કરી દેવામાં આવ્યું છે. આમ કોરોના મહામારીની આ બીજી લહેર દેશભરમાં હચમચાવી રહી છે ત્યારે ત્રીજી તરફ ચૂંટણીનો માહોલ જામ્યો છે. અને પશ્ચિમ બંગાળમાં ગત રોજ ચૂંટણી યોજાઈ હતી અને મતદાન થયું હતું. 80% વધારે મતદાન થયું હતું. મમતા બેનર્જી 2 કલાક સુધી એક જ બૂથમાં બેઠા હતા અને તેમણે રાજ્યપાલ સુધી શિકાયત કરી હતી. અને આ જે ઘટના બની છે તે ઘટના અમિત શાહ ગૃહમંત્રી ઉપર સીધો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે તેમની નિગરાની હેઠળ આ ચૂંટણીમાં મતદાન મતદારોને કરવા દેવામાં આવતું નથી. અનેક પ્રશ્નોની ચર્ચાઓ સાથે નંદીગ્રામમાં ચૂંટણી યોજાઈ ગઈ અને શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણીના 2 ચરણ પૂર્ણ થયા છે. હજુ 8 ચરણમાંથી 6 ચરણની ચૂંટણી બાકી છે ત્યારે રાજકીય પક્ષોનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. પ્રધાનમંત્રીથી લઈને મુખ્યમંત્રીઓથી લઈને અનેક રાજકીય પાર્ટીના પક્ષો દ્વારા જોરશોરમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે અને મોટી મોટી રેલીઓ પણ કરવામાં આવી રહ્યા છે. જાણે કે ચૂંટણીલક્ષી રાજ્યોમાં કોરોનાનો કોઈ જ ડર ન હોય તે પ્રમાણે જાહેર સભાઓ યોજાઈ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જાહેર સભાઓ, પ્રિયંકા ગાંધીની જાહેર સભાઓ, રાહુલ ગાંધીની જાહેર સભાઓ, અમિત શાહની જાહેર સભાઓ, જેપી નડ્ડાની જાહેર સભાઓ, અનેક જાહેર સભાઓ રાજકીય નેતાઓ યોજી રહ્યા છે અને મોટી સંખ્યામાં લોકોને એકઠા કરી રહ્યા છે. ત્યાં કોરોનાનો ડર નથી, પરંતુ જ્યાં ચૂંટણીઓ નથી ત્યાં કોરોનાનો ડર જોવા મળી રહ્યો છે. ત્યારે બીજી તરફ કિસાન આંદોલન પણ ચાલી રહ્યું છે અને કિસાન આંદોલનના 4 માસ પૂર્ણ થયા છે ત્યારે કિસાનો દ્વારા પણ હવે મોરચો સક્રિય બન્યો છે અને વધુને વધુ જલ્લદ ઉગ્ર કાર્યક્રમો આપવાની જાહેરાત પણ કરી દેવામાં આવી છે, જેમાં સંસદ માર્ચ પણ મહિનાના પ્રથમ અઠવાડિયામાં યા તો મે માસમાં કરવામાં આવશે તેવું પણ એલાન કરી દેવામાં આવ્યું છે અને વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે એક તરફ કોરોનાનો ડર છે, બીજી તરફ ચૂંટણીઓનો માહોલ છે. ત્યારે લોકો હવે એ સમજી નથી શકતા કે ખરેખર કોરોના વાયરસ જે છે તેની જે બીજી લહેર છે તે જ્યાં ચૂંટણી યોજાઈ રહી છે ત્યાં કેમ જોવા મળતી નથી, જ્યારે જ્યાં ચૂંટણી નથી યોજાતી ત્યાં કોરોનાની લહેર જોવા મળી રહી છે, જેને લઈને લોકો પણ દહેશતમાં જોવા મળી રહ્યા છે. ત્યારે પશ્ચિમ બંગાળથી લઈને પાંડિચેરીથી લઈને આસામથી લઈને આ ચૂંટણીઓ યોજાઈ રહી છે ત્યારે ચૂંટણીનો માહોલ જામ્યો છે. અને ગુજરાતમાં પણ પેટા વિધાનસભાની ચૂંટણી મોરવા હડફમાં યોજાવા જઈ રહી છે, જેમાં રાજકીય પક્ષોએ ચરમસીમા સુધીની રેલીઓ અને લોકોને એકઠા કરી રહ્યાલા જોવા મળી રહ્યા છે. ત્યારે બીજી તરફ કિસાન આંદોલન ચાલી રહ્યું છે, જે હરિયાણામાં, પંજાબમાં, રાજસ્થાનમાંથી લઈને અનેક રાજ્યોમાં વિસ્તરી રહ્યું છે અને ખૂબ જ મોટું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. ત્યારે શંકરસિંહ વાઘેલા પણ ખેડૂતોના સંવાદ સાથે આ મહાઅભિયાન શરૂ કર્યું છે, એ જે અભિયાનમાં ગુજરાતમાં પણ આ આંદોલન મોટું સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતા સેવાઈ રહી છે. ત્યારે આવા સમયે હરિયાણાના ખેડૂતો દ્વારા ખૂબ જ દરેક ગામડાઓમાં એક બોર્ડ લગાવી દેવામાં આવ્યું છે કે જેજેપી અને જે રાજકીય પક્ષ છે, સત્તાધારી પક્ષ છે, તેના કોઈ નેતા ગામમાં પ્રવેશવો નહીં અને તેમ છતાં જો પ્રવેશશે તો પંજાબવાળી થશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ત્યારે રાજકીય નેતાઓને હવે જે ચૂંટણીઓ નથી અને જેવા રાજ્યોમાં જ્યાં કિસાન આંદોલન જાગૃત થયું છે અને સક્રિય ભૂમિકામાં આવી રહ્યું છે તેવી જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ત્યાં પહોંચવું અને ત્યાં જઈને પ્રચાર કરવો અને પ્રસાર કરવો પણ ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. એટલે કે ભારતના મોટાભાગના રાજ્યોમાં કિસાન આંદોલન સક્રિય બની ગયું છે અને તેમાં રાજકીય નેતાઓ તેનો ભોગ બની રહ્યા છે, જેમાં પંજાબમાં એક ધારાસભ્યને નગ્ન કરીને માર મારવામાં આવ્યો હોવાની પણ ઘટના સામે આવી હતી. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના
જે સાંસદો છે અને જે ધારાસભ્યો છે તેમનામાં એક દહેશત પણ જોવા મળી રહી છે, જેને લઈને સભાઓમાં તેઓ જઈ શકતા નથી. હરિયાણા અને પંજાબ, રાજસ્થાન સહિતના વિસ્તારો છે, ઉત્તર પશ્ચિમ પૂર્વ ઉત્તર પ્રદેશમાં પણ આ સક્રિય ભૂમિકામાં કિસાન આંદોલન આવી રહ્યું છે. કિસાન આંદોલન છેલ્લા 4 માસથી કરી રહ્યા છે કિસાનો દિલ્હીની બોર્ડર પર, પરંતુ સરકાર કંઈ સાંભળવા તૈયાર નથી. ત્યારે આવા સમયે ખેડૂતો દ્વારા આ આંદોલનને વધુ વેગવતું બનાવવા માટેની ભૂમિકાઓમાં અદા કરતા અનેક વિડીયો પણ વાયરલ થયા છે અને અનેક જગ્યાએ ખેડૂતો દ્વારા વિવિધ ગામડાઓમાં બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યા છે કે કોઈ ભારતીય જનતા પાર્ટીનો નેતા ગામમાં પ્રવેશ કરે નહીં અને જેજેપીનો પણ નેતા પ્રવેશ કરે નહીં તેવું પણ બોર્ડ હરિયાણામાં મારી દેવામાં આવ્યું છે, જે આપ દ્રશ્યમાં નિહાળી રહ્યા છો. સેંકડો ગાંવ મેં બહોત બડી સંખ્યા મેં ગાંવ કે મુખ્ય બસ સ્ટેન્ડ કે ઉપર યા ગાંવ કે ચોક યા પરસ મેં આપ લગાતાર હમ આપકો સોશિયલ મીડિયા કે માધ્યમ સે દિખાતે હૈ કે ગાંવ ગાંવ મેં એસે બોર્ડ લગે જિસમે યે લિખા ગયા કે બીજેપી જેજેપી ઓર સત્તાધારી પાર્ટી કે સભી નેતાઓ કા ગાંવ મે આને પર પૂર્ણ પ્રતિબંધ હૈ ઓર યે ભી લિખા ગયા કે વો અપની જિમ્મેદારી કે ઉપર આએ અગર ઉનકે સાથ કુછ હોતા હૈ તો વો ખુદ જિમ્મેદાર હોંગે. એસે બોર્ડ અનેકો જિલો મે ઓર મે કહુંગા સેંકડો સે જ્યાદા ગાંવ મે એસે બોર્ડ લગે એક ચેતાવણી કે રૂપ મે એક ચેતાવણી બોર્ડ લગા કરકે બસ સ્ટેન્ડ કે ઉપર ગાંવ કા જો એન્ટ્રી કા પોઈન્ટ હૈ વહાં ચેતાવણી કા બોર્ડ લગા કરકે કોઈ ફ્લેક્સ લગા રહ્યા કોઈ બેનર લગા રહે કિસી ગાંવ મે કિસી ગાંવ મે લોહે કા બોર્ડ લગાયા જા રહા તો કિસી ગાંવ મે દીવાર પુતવા કરકે લિખવાયા જા રહા. મેરી આપસે અપીલ હૈ જો યે હરિયાણા મે બહોત સારે ગાંવ મે યે બોર્ડ લગાને કા જો અભિયાન શરૂ હુઆ ઇસકો સબ ગાંવ મે લેકર કે જાએ કોઈ બહોત બડા કામ નહીં હૈ અપને ગાંવ કી સહમતિ પૂરી બની હુઈ હૈ પૂરા ગાંવ આંદોલન કે સાથ મજબૂતી સે ડટા હુઆ હૈ એક ચેતાવણી કા બોર્ડ જિન ગાંવ મે નહીં લગા હુઆ ઉન ગાંવ મે જરૂર લગાએ તાકી આંદોલન કા એક નયા રંગ ઓર એક નઈ મુહિમ સામને આએ ઓર ચેતાવણી દી જાય ભાજપા ઓર જેજેપી વાળો કો કે અગર ગાંવ મે ઘુસે તો જિમ્મેદારી ઉનકી ખુદ કી હોગી, ગાંવ કી નહીં હોગી, કિસાનો કી નહીં હોગી, યુવાઓ કી નહીં હોગી, માતાઓ બહેનો કી નહીં હોગી. ઇસ વિડીયો કો શેર કરે ઓર અપને અપને ગાંવ મે યે બોર્ડ લગાને કા જો અભિયાન હૈ ઇસકો મજબૂતી દે ઓર જિતના જલ્દી સંભવ હો સકે અપને અપને ગાંવ મે એસે બોર્ડ લગા કરકે ઓર ભાજપા ઓર જેજેપી વાળો કે કો ખુલ્લી ચેતાવણી હમ સબ દેણે કા કામ કરે. સાથીઓ બહોત બહોત ધન્યવાદ. જય કિસાન.